હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે બટેટા અને સાબુદાણાના ક્રિસ્પી ક્રિસ્પી એવા ફ્રેન્ચ ફ્રાઇઝ અને તમે ફ્રેન્ચ ફ્રાઇઝ કે ફરાળી રોલ પણ કહી શકો અને તમે દહીં કે લીલી ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચલો મારી સાથે ફરાળી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર વિડીયો જોવો હોય તો

સાબુદાણાને મેં બે ત્રણ પાણીથી ધોઈ લીધા છે અને પાણી પણ નીતારી દીધું છે હવે તેમાં અડધો કપ પાણી જો તમે એક કપ સાબુદાણા લ્યો તો અડધો કપ પાણી લેવાનું સાબુદાણા ડૂબે તે રીતે પાણી ઉમેરીને તેને ઢાંકીને બે ત્રણ કલાક માટે પલળવા દઈશું ત્યાં સુધીમાં સાબુદાણા સરસ પલળી જશે જો તમારી પાસે ટાઈમ હોય તો પૂરી રાત કે પાંચ છ કલાક સુધી પણ તમે પલાળી શકો છો સાબુદાણા પલળે છે ત્યાં સુધીમાં આપણે ફટાફટ સિંગદાણા શેકી લઈએ તો તેના માટે કડાઈમાં અડધો કપ સિંગદાણાને શેકી લઈએ ક્રિસ્પી થઈ અને તેના ફોતરા અલગ થવા લાગે ત્યાં સુધી શેકીશું તો ફોતરા અલગ થઈ જાય છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા થવા દઈશું પછી તેના ફોતરા અલગ કરીને તેનો ઉપયોગ કરીશું સાબુદાણાને પણ બે કલાક થઈ ગઈ છે સાબુદાણા એકદમ સરસ રીતના પલળીને છૂટા છૂટા એવા થઈ ગયા છે આ રીતના પ્રેસ કરશો તો આસાનીથી મેશ થઈ એટલે સાબુદાણા સારી રીતના પલળી ગયા છે હવે સાબુદાણામાં ત્રણ નાના બાફેલા બટેટા જો મીડિયમ બટેટા હોય તો બે લેવાના છે અને મોટા હોય તો દોઢ જેટલું જ લેવાનું બાફેલા બટેટાને હાથથી આ રીતના મસળીને ઉમેરી દેવાનું વધારે પડતા બટેટા નથી ઉમેરવાના હવે સ્વાદ અનુસાર સિંધવ મીઠું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી મરી પાવડર એક ચમચી ખાંડ તો ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે તમારે ઉમેરવી હોય તો ઉમેરવાની નહીંતર સ્કેપ કરી દેવાની અડધા લીંબુનો રસ જો તમે ખાંડ ઉમેરો તો જ ઉમેરવાની છે નહીતર આ રેસીપીમાં તમારે લીંબુ નથી વાપરવાનું હવે એક મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું હવે આપણે સિંગદાણાને શેકીને રાખ્યા હતા તેને અધકચરા વાટીને લીધા છે થોડા ફ્રેશ પછી ઉમેરીને બધી જ સામગ્રીને એકદમ સારી રીતના મિક્સ કરીશું એકદમ સરસ બાઇડિંગ આવે તે રીતે સારી રીતના મિક્સ કરવાનું છે સાબુદાણા થોડા મેસ થાય તે રીતે બાઇડિંગ સારું આવી જાય તો કોઈ લોટ પણ વાપરવાની જરૂર નહીં પડે જરૂર લાગે તો ફરાળી લોટ વાપરી શકાય પણ અત્યારે આપણે બિલકુલ જરૂર નથી તેલવાળી કરી લઈશું પછી તેમાંથી નાના નાના લુવા લઈને આ રીતે પાતળા પાતળા કરીશું બહુ જાડા પણ નથી કરવાના આ રીતના મેં મિશ્રણમાંથી રોલ વાળીને તૈયાર કરી લીધા છે હવે બાકીના રોલ વાળતા જઈશું અને તળતા જઈશું તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે આવી પહોળી પેન હોય તેવી લેવાની તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું તેલ બરાબર ગરમ થાય પછી જ ઉમેરવાના અને એક બે મિનિટ તેને થવા દેવાના પછી ગોલ્ડન કલર થવા લાગે એટલે સાઈડ ચેન્જ કરીશું લગભગ ચારેક મિનિટ જેવું તળાતા વાર લાગશે બે મિનિટ એક સાઈડ તળ્યું ફરી બીજી સાઈડ ચાર મિનિટ પછી એકદમ ગોલ્ડન કલર સાથે ક્રિસ્પી ક્રિસ્પી એવા ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર થઈ ગયા છે તો તેને કિચન પેપર પર લઈ લઈએ તે જ રીતના આપણે બધા જ રોલ તળી લઈશું એકદમ ક્રિસ્પી ગરમ ગરમ જ સૌ કરવાના છે આવી રીતના શેપ આપશો એટલે બહુ ઝડપથી તળાઈને ક્રિસ્પી થઈ જશે આ રીતે મેં તળીને બધા તૈયાર કરી લીધા છે અને તમે એકલા ખાશો તો પણ ભાવશે અથવા ફરાળી રાહતા દહીં કે ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો ખૂબ જ ભાવશે હું અહીંયા દહીં સાથે સર્વ કરું છું આ રીતે તમે પણ ફરાળી સાબુદાણા બટેટાના રોલ કે ફ્રેન્ચ ફ્રાઇઝની જરૂર એકવાર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂર કહેજો સારું ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરો શેર કરો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ